હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાઈ આણી આજે એકવીસ માર્ચ એટલે કે આજે વિશ્વ કવિતા દિવસ છે કવિતા એટલે રૂજો લાગણીનું શાબ્દિક લયબદ્ધ સ્વરૂપ કવિતા એટલે સતત જીવંત રહેવા મદતી સંવેદનાઓ કવિતા એટલે વાસ્તવિક પરિસ્થિતિમાં અભિવ્યક્ત ન થઈ શકતી હોય તેવી પીડા રોષ કે પ્રેમની તીવ્રતા કવિતા અને કાવ્ય ન હોત તો તો સાહિત્ય રસહીન અને બેરંગ રહી ગયું હોત પ્રકૃતિ પૈકીના રણ જંગલ વન વગડા ફૂલ છોડ બાગ બગીચા પુષ્પો પાંદડા પર્વતો ખીણ ખાડા નદી ઝરણા ચાંદ ચાંદની દરિયાના મોજા વરસાદ વાદળ વીજળી આ બધું કવિઓને મનપસંદ છે કવિઓ કોઈ પણ વિષય ઉપર લખી શકે છે સામાન્ય માણસને જેમ તાવ આવે શરદી થાય છીંક આવે હસવું આવે રડવું આવે ગુસ્સો આવે ઊંઘ આવે કંટાળો આવે એમ કવિઓને વારંવાર ઉર્મિઓ આવતી હોય છે એ ઉર્મિઓના આવેકથી પ્રેરાઈને કવિઓ જન્મ બાળપણ તરુણ અવસ્થા અવસ્થા વૃદ્ધાવસ્થા મરણ પથારી અવસ્થા મૃત્યુ અગ્નિદા વગેરે જેવા મનુષ્યના જીવનને વણી લેતા તમામ પ્રસંગો સમય તબક્કા અને અવસ્થાઓ વિશે કાવ્ય સર્જન કરી શકે છે બદલાતી ઋતુઓનો સૌથી વધુ પ્રભાવ કવિઓ ઉપર પડે છે ઋતુકાળ અનુસાર તેમનું વ્યક્તિત્વ પરિવર્તન પામતું રહે છે વસંત ઋતુમાં કવિઓ કેશુડા જેવા થઈ જાય છે અને પાનખરમાં કાણાવાળા ભૂખરા કલરના પાન જેવા દરેક ઋતુમાં કવિઓને ઋતુ પ્રમાણે આવેગો આવે છે અને જેવો આવેગ આવે એવું કાવ્ય સર્જન થઈ જાય છે કવિઓ સમાજનું આભૂષણ છે કવિ કે કોઈ પણ સર્જક સર્જન કરતી વખતે ઈશ્વરની સૌથી સમીપ હોય છે કાવ્ય સર્જન એક સાધના છે આત્મા સાથેનો સંવાદ છે માનવને બનાવ્યા બાદ સર્જનહારને જ્યારે પૃથ્વીને સૌંદર્યથી મઢવાનું મન થયું ત્યારે સર્જનહારે કવિઓનું સર્જન કર્યું કવિઓ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે કાવ્યો હૃદયની વાણી છે કાવ્ય સીધા હૃદયમાંથી શર્યા હોય છે એટલે જ આપણને છેક ઊંડે સુધી સ્પર્શી જાય છે દરેક માણસમાં એક કવિ છુપાયેલો જ હોય છે એટલે જ અમારી જામનગરની શખી ક્લબે વુમન્સ ડેના નિમિત્તે એક કાવ્ય રચવાનો બધી શખીઓને મોકો આપ્યો હતો અને કવિત્રી બનવાનો મોકો આપ્યો હતો મેં પણ એક કાવ્ય રચના કરી હતી તો હવે હું તે પ્રસ્તુત કરું છું તો સાંભળો હેલો સખીઓ હું ભાવિકા ભાયાણી આ વખતે આપણી સખી ક્લબે મહિલા દિન નિમિત્તે બધી શખીઓને કવિત્રી બનવાનો મોકો આપ્યો મેં પણ એક કવિતાની રચના કરી તો સાંભળો હા હું નારી છું તો શું થયું પુત્રી બનીને પિતાના કહ્યામાં રહી પિયરની મર્યાદા જાળવી કારણ હું એક નારી છું તો શું થયું બહેન થઈને ભાઈને લાડ કર્યા વહાલ કર્યા ખુદ હારી તેને જીતાડ્યું કારણ હું એક નારી છું તો શું થયું સખી થઈને સખીની વિપતામાં ઢાલ બનીને સુખમાં પાછળ રહી દુઃખમાં આગળ થઈ કારણ હું એક નારી છું તો શું થયું પ્રેમિકા થઈને પ્રેમીના દરેક દુઃખ લઈને તેને હળવાફૂલ કરી દીધા કારણ હું એક નારી છું તો શું થયું પત્ની થઈને પતિની પ્રેરક બની ઘરની બધી જ જવાબદારી ઉઠાવી કારણ હું એક નારી છું તો શું થયું મા થઈને પુત્ર કે પુત્રીના જીવનના ઘડતરમાં આખું જીવન હોમી દીધું કારણ હું એક નારી છું હા હું એ હું ન રહેતા એક પુત્રી બહેન સખી પ્રેમિકા પત્ની અને મા બની કારણ હું એક નારી છું તો કેવી લાગી તો આંતરરાષ્ટ્રીય મહિલા દિનની દરેક સખીઓને હાર્દિક શુભેચ્છા અસ્તુ તો એ કાવ્ય રચનામાં ઘણી બધી સખીઓએ હોંશભેર ભાગ લીધો અને તેનું રિઝલ્ટ આજે એટલે કે વિશ્વ કવિતાના દિવસે અમારી રચેલી કવિતાઓનું રિઝલ્ટ આવવાનું છે જજમેન્ટ લેવામાં અમારા જજશ્રીઓને પણ ઘણી મુશ્કેલી પડી જતશ્રીઓએ બધી જ સખીઓને સન્માન આપવાનું નક્કી કર્યું અને એ પણ આજે એટલે કે વિશ્વ કવિતાના દિવસે કેવો સરસ સંયોગ છે ખરું ને તો આ માટે સખી ક્લબનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું